પોરબંદરની જર્જરિત જૂની કોર્ટ બિલ્ડિંગનું સમારકામ કરાવવાને બદલે દિવાલ ચણી અવરજવર બંધ કરાવવા અનેક ચર્ચાઓ સાગી છે હાલ દિવાલનું કામ પૂર્ણતાને આરે છે ત્યારે બુન ઉપયોગી બની રહેલા આ બિલ્ડિંગમાં તંત્રએ મ્યુઝિયમ બનાવવું જોઈએ તેવી માંગ ઉઠી છે પોરબંદર શહેરની મધ્યમાં આવેલ તેમજ ન્યાયના મંદિર તરીકે પ્રસિદ્ધ તેવી જૂની કોર્ટનું ઇમારત ઐતિહાસિક ઢબે સમારકામ કરી મ્યુઝિયમ બનાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે ઇમારતનો ઇતિહાસ ખૂબ જ જૂનો રહેલો છે અને પોરબંદરના અંતિમ મહારાણા નટવરસિંહજી દ્વારા આ ઇમારતને ન્યાયના મંદિર તરીકે ઉપયોગ કરવી તેવી શરત સાથે આપી હતી જેથી વર્ષો જૂની તેમજ આ કોર્ટ અનેક સરકારી કચેરીઓમાં કાર્યરત રહી છે જ્યારે વર્ષ બે હજાર છમાં અહીંયા ચાલતી કોર્ટ નવ ઇમારતમાં ખસેડવામાં આવી હતી ત્યારથી આ ભવ્ય ઐતિહાસિક ધરોહર બિનઉપયોગી બની ગઈ છે આ ભવ્ય ઇમારતનો છતનો ભાગ થોડા સમય પહેલા ધરાશાયી થયો હતો જો કે તંત્ર દ્વારા ઈમારતનું સમારકામ કરવાને બદલે અહીં બંને તરફે લોકો પ્રવેશી ન શકે તે માટે દિવાલ ચણી દેવામાં આવી છે લોકોની અવર જવર અટકાવવા દિવાલ ચણી છે પરંતુ તંત્રએ તેનું સમારકામ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે દિવાલ હાલ પૂર્ણતાને આરે છે જૂની કોટ કમ્પાઉન્ડમાં બેસતા સ્ટેમ્પ પેન્ડર અને બોન્ડ રાઇટરને પણ દિવાલ બન્યા બાદ બેસવું મુશ્કેલ છે ત્યારે તંત્ર ઇમારતનું કામ સમારકામ કરાવી અહીં મ્યુઝિયમ બનાવવું જોઈએ તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર